નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. મોંઘવારીનો માર પડવાનો છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે, જેના કારણે તેની જે અસર છે તે અન્ય ચીજ વસ્તુ ઉપર પડવાની છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે, અને જો ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થાય તો જે ઘરવખરીની વસ્તુઓ હોય છે, જે પણ આપણે ઘરમાં યુઝ કરતા હોય છે, તે તમામ વસ્તુઓ મોંઘી થવાની છે. અને ખાસ કરીને જે લોકો હવે કારથી ઘરથી ઓફિસ જાય છે, તેઓએ લગભગ હવે ટુ વ્હીલર પર આવનારા દિવસોમાં જવું પડે તેવો સમય આવી ગયો છે. અને બીજી તરફ આપણે જો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોના હાલ પણ બેહાલ છે. ક્યાંક જમીન અધિગ્રહણને લઈને દેખાવો થઈ રહ્યા છે, તો ક્યાંક પાક તો થયો છે પરંતુ તેનું યોગ્ય વળતર નથી મળી રહ્યું, જેના કારણે આ દેખાવો કરવામાં આવી રહ્યા છે. પરંતુ રિએક્શન શું આવી રહ્યા છે આ ભાવ વધારાને લઈને પેટ્રોલ ડીઝલના, તે પણ જોઈએ. સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં વેચાયું છે. પેટ્રોલ પંપે સામાન્ય માણસ, ગરીબ માણસ, ગામડાનો માણસ એ ખુલ્લેઆમ પેટ્રોલ ડીઝલની મોંઘવારીથી લૂંટાયો છે. ગૃહિણીઓના બજેટ ખોરવાણા છે, ખેડૂતોને એના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતા, અને સરકારના ટેક્સ માળખાના કારણે પેટ્રોલિયમ પેદાશો ઉપર 58% જેટલો વિવિધ વેરો વસૂલવાથી રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીઓ છલકાઈ છે. ગવર્નમેન્ટ કા એક સ્ટ્રેટજી હે, એ આમ આદમી કો પતા ભી નહીં ચલેગા, ઉનકો ઉપર ઇતના બર્ડન આ રહા હે. તો આપકા જો આપ એક વજન ઉઠા રહે ઉસમે 100-100 ગ્રામ રોજ બઢાયેગા તો આપકો પતા ભી નહીં ચલેગા, લેકિન આપકા વજન પડતે જાયેગા. એક લિમિટ જો ક્રોસ કરેગા તો આદમી ગિર જાયેગા, તબ પતા ચલેગા મેરા ઉપર વજન બઢા હૈ. એસે ગવર્નમેન્ટ કા એક સ્ટ્રેટજી હૈ, એ બોલતે હૈ કે હમ જો પબ્લિક કે લિયે એસે હેલ્પ કર રહે હૈ, હેલ્પ કર રહે હૈ, કુછ નહીં કર રહે હૈ. ઇનકા એક સ્ટ્રેટજી હૈ ધીરે ધીરે જો આમ ઇન્સાન કો મારના હૈ. યે ચીજ કાફી ગલત હૈ કે ચુનાવ સે પહેલે સરકાર ને રોક દિયે ઓર ફિર ચુનાવ કે બાદ ફિર બઢા દિયે. मुझे लगता है कि जो इन्होंने प्रोसेस रखा है उसको चालू रखना चाहिए, चाहे चुनाव आए या जाएं. मुझे ऐसा लगता है कि जब क्रूड के रेट इंटरनेशनल मार्केट में जब नीचे आ रहे थे उस टाइम पे रेट्स नीचे नहीं गए थे, तो गवर्नमेंट ने एक अच्छा खासा पूल क्रिएट कर लिया था उस टाइम पे कि एक पूल क्रिएट हो गया है, रेट नीचे नहीं आए हैं. अब जब रेट ऊपर जा रहे हैं तो जो रिसोर्स पूल आपका क्रिएट हुआ था, जो फंड आपका क्रिएट हुआ था, उस फंड का यूज़ करके आपको स्टेबलाइज करना चाहिए इंडियन मार्केट में क्रूड को, ताकि इम्पैक्ट कस्टमर के ऊपर एक मिनिमम रहे. તો આખરે કસ્ટમરે જ ભોગવવાનું આવે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે, પેટ્રોલ ડીઝલની કિંમત 55 મહિનામાં ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગઈ છે. આ કિંમત કેવી રીતે ઘટશે તે જોવાનું રહેશે. રૂપિયાનું મૂલ્ય પણ ઘટી રહ્યું છે, જે પણ જવાબદાર ક્યાંક માનવામાં આવે છે. અને દરેક રાજ્યમાં સેલ્સ ટેક્સ અને વેટ અલગ અલગ છે. એક્સાઇઝ ડ્યુટીમાં સતત વધારો થઈ રહ્યો છે. શું સરકાર પાસે આ મોંઘવારી રોકવાનો કોઈ ઉપાય છે? જો ઉપાય હોય તો આ ડિબેટના માધ્યમથી આપણે જાણવાનો પણ પ્રયત્ન કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. બીજેપી તરફથી આપણી સાથે મહેશભાઈ કસવાલા જોડાયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત. કોંગ્રેસ તરફથી હિમાંશુભાઈ વ્યાસ આપણી સાથે. હિમાંશુભાઈ, આપનું પણ સ્વાગત છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે તપનભાઈ શર્મા જોડાયા છે. તપનભાઈ, આપનું પણ સ્વાગત છે. ખેડૂત અગ્રણી બળવંતસિંહ આપણી સાથે છે, આપનું પણ સ્વાગત. સંજીવ શાહ અર્થશાસ્ત્રી આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સંજીવભાઈ, આપનું પણ સ્વાગત છે. મોંઘવારીનો આ માર, મોંઘવારી કંગાળ કરવાની છે. મહેશભાઈ, શું સરકાર પાસે કોઈ પ્લાન છે આ આ મોંઘવારીને રોકવાનો? શું પ્લાન? મોંઘવારી નાથવા માટેના સરકારના અનેક પગલાઓ હતા, અને અનેક એવી ચીજ હતી કે કેન્દ્રની સરકારે જ્યારે શાસનની ધુરા સંભાળી પછી આજે અનેક ચીજ, એ દાળોથી લઈ અનાજથી લઈને કેટલીય વસ્તુ તમે જોશો તો એની અંદર મોંઘવારી ખૂબ કાબૂમાં છે. પેટ્રોલ અને ડીઝલની જ્યાં સુધી વાત છે, એક વાત હું 100% માનું છું કે એમાં જેમ વધારો થાય એમ દરેક માણસને નડે છે, કારણ કે લગભગ મોટા ભાગનો વર્ગ એનો ઉપયોગ કરતા છે. જ્યારે અમારી સરકાર નહોતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ પેટ્રોલ ડીઝલ જે રીતે વધતું હતું ચિંતાજનક હતું, આજે પણ ચિંતાજનક છે, એ વાતમાં હું ના નથી પાડતો. પરંતુ કમ્પેરેટિવલી 4 વર્ષની અંદર પેટ્રોલ અને ડીઝલમાં કેટલો વધારો થયો, જો એને આંકડાની અંદર જઈશું આપણે તો મને એમ લાગે છે કે સૌથી વધારે પેટ્રોલ, કદાચ પરેશભાઈ ભૂલી ગયા હશે, ભૂતકાળને ભૂલી જવામાં ખૂબ એમને ઉતાવળ પણ હોય છે અને ભૂલી પણ જતા હોય છે, પરંતુ 2013ના અંત ભાગમાં સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે છે એના કરતાં સ્લાઇટ વધારે હતા. આમને બંનેને ખબર હશે, તપનભાઈને અને એમને બંનેને. આજે કહેવાનો મતલબ કેન્દ્રની સરકારે એમને કેવી રીતે બેલેન્સ કર્યું છે.
હજી પણ કદાચ દાખલા તરીકે ક્રૂડ ઓઇલના ભાવો વધે તો હજી પણ એ ચિંતાજનક થઈ શકે એવું હું પણ માનું છું. પરંતુ અત્યાર સુધી જે બેલેન્સ કર્યું છે એ સંધ્યાબેન જોવા જેવું છે કે 2014માં રાજ્ય સરકારે જ્યારે કેન્દ્રની સરકારે શાસનની ધુરા સંભાળીને આજ દિવસ સુધીમાં એને તમે જોશો તો કારણ કે કેટલીક ડિફિસિટ હતી, કેટલુંક ઇમ્બેલેન્સ જે રેશિયો બજેટનો હતો એને કેવી રીતે પેલું કરી શકાય, બેલેન્સ કરી શકાય, બધાની અંદર કેવી રીતે કર્યું છે બધા જ જાણે છે ને એની અનેક ડિબેટો થઈ છે. પરંતુ 100% હું માનું છું કે ચિંતાજનક છે, છતાં પણ કેન્દ્રની સરકારે ચાર વર્ષથી જે બેલેન્સ કર્યું છે એ પણ એક મને લાગે ચર્ચાનું છે. હિમાંશુભાઈ, આજે તો ઊંટ ગાડી કાઢવામાં આવી હતી, પણ હવે શું આ જનતાએ હવે ઊંટ લઈને જ નીકળવું પડશે? રસ્તા એટલા પોળા નથી ઊંટ લઈને નીકળવા જેવાય. જે પરિસ્થિતિનું સર્જન થયું છે અને જેના કારણે મોદી સરકાર સત્તામાં આવી, બહુત હોઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર એક સ્લોગન સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ગઈ. હવે જનતા એમને પૂછે છે કે બહુત હોઈ મહેંગાઈ કી માર કહાં ગઈ મોદી સરકાર, કહાં ગઈ? આપની બાજુમાં જ છે મહેશભાઈ છે. કારણ કે જે પરિસ્થિતિનું સર્જન થયું છે અત્યારે, સામાન્ય માનવી માટે જીવવું બહુ દોયલું થતું જાય છે ડે બાય ડે. કારણ કે આ ફક્ત પેટ્રોલના ભાવ નથી વધતા, પેટ્રોલના ભાવ વધવાના કારણે એની તમામ ઇફેક્ટ આવી રહી છે. એમાં સામાન્ય માણસના બસના ભાડાથી માંડીને બિઝનેસમેનોના વિમાનના ભાડા સુધી, બીઆરટીએસના ભાડાથી માંડીને ઈએમટીએસના ભાડા સુધી પણ આ વધશે. આ જ પરિસ્થિતિ જે રીતે ગુડ્સ આ ટ્રાન્સપોર્ટ થશે અને એની અંદર જે પરિસ્થિતિ સર્જાશે એના કારણે ગુડ્સના ભાવ વધશે. સૌથી વધારે આમાં જે ચિંતાજનક ઘટના છે એ આપણી વચ્ચે ખેડૂત નેતા પણ ઉપસ્થિત છે ત્યારે, ખેડૂતોનો ડીઝલનો જે ભાવ છે એ પેટ્રોલના ભાવને પણ બરાબરી કરી રહ્યો છે. પહેલા અડધો હતો, એ સમય હતો કે અડધો હતો. સામાન્ય સંજોગોમાં ડીઝલના ભાવ જે છે એ ઓલમોસ્ટ પેટ્રોલથી 30-40% ડાઉન રહેતા, અને ઘણી વખત તો એમ કહેતા કે અમે આમાં વધારે સબસિડી આપીશું પણ ખેડૂતોને આની તકલીફ નહીં પડવી જોઈએ. એ પરિસ્થિતિની અંદર આજે જે સિચ્યુએશન ઊભી થઈ છે, અને આપે કીધું કે જે રીતે વર્લ્ડ માર્કેટની અંદર રૂપિયો ગગડ્યો છે અને ડોલરના ભાવ વધ્યા છે એની પણ આ ઇમ્પેક્ટ છે. ત્યારે મોદીજી એમ કહેતા કે મનમોહનસિંહની ઉંમરનો ડોલર થઈ રહ્યો છે, હવે કોની ઉંમરનો થઈ રહ્યો છે? ચલો, મોંઘવારીનો માર અને મોંઘવારી કરશે કંગાળ, ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગને મોટી અસર. એની સાથે જો મોટી અસર જોવા મળતી હોય તો ખેડૂતોને સૌથી મોટી અસર જોવા મળશે તેનાથી. બળવંતભાઈ પણ આપણી સાથે છે, તે કંઈક વધારે વાત કરશે. બળવંતભાઈ, ખેડૂતોને કેટલી અસર? બિલકુલ બિલકુલ સંધ્યા, અમે વારંવાર આ મુદ્દે આપણે ચર્ચાઓ કરીએ છીએ અને આજે પણ એ જ પ્રશ્ન છે કે જે રીતે ડીઝલના ભાવો વધી રહ્યા છે અને જે અસર સમગ્ર ચીજો ઉપર થઈ છે, અને જે મુખ્ય આપણે ખેડૂતો સમુદાયની વાત કરીએ તો ડીઝલ ખેડૂતો માટે અત્યારે અત્યંત મહત્વનું પરિબળ એક સાબિત થઈ રહ્યું છે અત્યારના આધુનિક સમયમાં. કારણ કે હવે પછીની જે ખેતી થઈ રહી છે એ તમામ યાંત્રિક ઓજારોથી થઈ રહી છે, અને જે ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે એની સતત અમે ચર્ચાઓ કરી રહ્યા છીએ, અને સરકાર પણ આ બાબતે ધ્યાન આપી રહી છે. પરંતુ જે ખરેખર જેના માટે પગલાં લેવા જોઈએ કૃષિ ક્ષેત્ર માટે, એટલે વારંવાર અમે કહી રહ્યા છીએ કે જે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જે MSP ખેડૂતોની વધારી આપવાની, જે ડબલ કરી આપવાની સતત ખેડૂતોને પ્રલોભન આપી રહ્યા છે, પણ જે ખરેખર થવું જોઈએ એ થતું નથી. એનું એક હું તમને હું સંધ્યા એનું એક ઉદાહરણ આપું કે જે રીતે ડીઝલના ભાવ અત્યારે આવી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોને જે MSP અત્યારે નિર્ધારિત કરેલી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં એ પર્યાપ્ત નથી. અને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે હમણાં પણ આ છેલ્લા બજેટમાં પણ આપણે જોયું કે કૃષિલક્ષી જે જાહેરાતો કરવામાં આવી રહી છે એ માત્ર અને માત્ર રાજકીય સ્વાર્થ ખાતર કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સરકાર હોય કે ભાજપ સરકાર, લૂંટાવાનું તો જનતાએ છે. અમે એક સરકાર ઉપર આક્ષેપ નથી. કોંગ્રેસનું નામ આવ્યું એટલે ખુશ થવાની વાત નથી, સરકાર તો તમારી છે. સંધ્યાબેન, હું એવો કોઈ ડિબેટર નથી કે વાસ્તવિકતાને ન સ્વીકાર. મને એ પણ ખ્યાલ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે વધે, ક્યાંથી વધે, એને કોણ કંટ્રોલ કરી શકે, બધું જ જાણીને બેઠો. છતાં પણ મેં પહેલા કહ્યું કે વધે એ ચિંતાનો વિષય છે, એ સરકાર માટે પણ ચિંતાનો વિષય છે,
લોકો માટે પણ આપને કઈ કેવું છે? કહી દો પછી હું નહીં કહી દો, મારી વાત પૂરી કરી લઉં કે જે 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 મૂળ પડતર અમારો મુખ્ય જે માંગણી છે કે જે જે એમએસપી નક્કી કરી રહી છે સરકાર એમાં જે ખર્ચનો ધ્યાનમાં લેવામાં આવે છે એ ખરેખર યોગ્ય પદ્ધતિ નથી. અને સ્વામીનાથન કમિટીમાં જે કંઈ અહેવાલો સરકારને સુપ્રત કરેલા છે અમે સતત માંગણી કરી રહ્યા છીએ કે ભાઈ એમાં તમે અભ્યાસ જે છે એને વિસ્તૃત લાગુ પાડવો જોઈએ અને જે આ એમએસપી નક્કી કરવામાં આવે છે એમાં કૃષિ ક્ષેત્રમાં જે કંઈ આ ડીઝલથી માંડી અને ખેડૂતોનું જે પોતાની મહેનત છે એ પણ ઉમેરી રાખી અને સ્વામીનાથન કમિટીએ બહુ સરસ અહેવાલો તૈયાર કર્યા છે અને લગભગ ખેડૂત સમુદાય પણ પસંદ કરે છે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પણ પસંદ કરે છે, લાગુ કરતા નથી કોઈ. ડીઝલનો મામલો ડીઝલનો મામલો છે, એની સાથે તમને હું કહી દઉં કે ડીઝલ એ એવી વસ્તુ છે કે જે તમામ આખા દેશના આપણો સમગ્ર સમુદાય પ્રદેશનો ચાર વિભાગોમાં વહેંચાયેલો છે. હું તમને કહું તો અમીર વર્ગ છે, મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે અને એક અપર મધ્યમ વર્ગ છે. મધ્યમ વર્ગમાં બે વિભાગ છે. આ આ ચાર સમુદાયમાં સૌથી વધારે જો કોઈને સહન કરવામાં આવતું હોય તો ગરીબોને ખાસ લાગુ પડતું નથી. હું આ એક અલગ પદ્ધતિ છે, ગરીબને કોઈ ખાસ એટલો બધો રોજ સૌથી વધારે મધ્યમ વર્ગને સહન કરવાનું આવે છે કારણ કે એની જવાબદારીઓ અનેક પ્રકારની અને અનેક ગણી હોય છે. જ્યારે ખેત પેદાશો મોંઘી થઈ ડીઝલથી સીધી અસર ખેત પેદાશો ઉપર આવે છે, જીવન જરૂરી ચીજ વસ્તુ ઉપર આવે છે, સુધી પહોંચે છે આખી સાંકળ, આખી બિલકુલ આ સાંકળ છે. અર્થશાસ્ત્રી પણ આપણી સાથે જોડાયેલા છે. સંજીવભાઈ, શું જીએસટી માં લેવું જોઈએ પેટ્રોલ ડીઝલ? એ જ્યારે જીએસટી નો અમલ ચાલુ થયો ત્યારે પણ આ ઘણા બધાની આ માંગણી હતી કે જીએસટી ની અંદર લેવું જોઈએ, પરંતુ આ ટેક્સીસનો જે રેવન્યુ જે થઈ રહ્યો છે અત્યારે મેક્સિમમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના, એ બજેટમાં એક વખતે એનું જે પ્રોવિઝન લીધું કે આખા વર્ષમાં જે એક્સાઇઝમાંથી જે ઇન્કમ ઊભી થશે આજે એ અને રિસ્પેક્ટિવ સ્ટેટ એના ઉપર વેટ લગાવે છે. હવે આખું જે માળખું છે એને જીએસટીમાં ચેન્જ કરવું હોય તો એક જ ઇફેક્ટિવ રેટ લગાવવો પડશે, તો એના કારણે એમાંથી દરેક સ્ટેટને જે સેપરેટ ઇન્કમ અત્યારે વેટના કારણે જે મળી રહી છે તો એ અલગ અલગ નહીં થાય પણ એક સેપરેટ ઇન્કમથી જ અલગ અલગ શેર દરેક સ્ટેટને મળશે. તો આ એક માળખાકીય ચેન્જ જે છે એ એક વિચાર માંગી લેવો વસ્તુ છે. અને મને જે ખ્યાલ છે ત્યાં સુધી ઈચ્છે તો થઈ શકે કે નહીં સંજીવભાઈ, ફાઇનાન્સ સરકાર ઈચ્છે તો કેમ ન થઈ શકે છે? ઈચ્છે તો થઈ શકે છે, ઈચ્છે તો અડધી રાત્રે નોટબંધી થઈ શકે, જીએસટી લાગુ થઈ શકે, તો આ કેમ ન થઈ શકે? મહેશભાઈ કદાચ એનો જવાબ આપશે. સરકાર ધારે તો થઈ શકે ને એટલા જીએસટી આવ્યો છે દેશની અંદર. વન નેશન વન ટેક્સ ઘણા સમયની માંગણી, ઘણા સમયની ઈચ્છાઓ, લોકોની ઈચ્છાઓ છતાં આવ્યો પણ છે. ઓકે, સવાલ જે અર્થશાસ્ત્રીજીએ કીધી એ વાત સાથે હું સંમત છું કે આપણો દેશ છે ફેડરલ સ્ટ્રક્ચર સાથે જોડાયેલું છે અને બજેટરી જોગવાઈ જે પ્રકારે કરેલી હોય મને એમ લાગે છે કે એકાદ વર્ષની જે બજેટરી જોગવાઈ હોય એની જે ઇન્કમ આમાંથી થતી હોય એનું પ્રોવિઝન થઈ ગયું હોય. એટલા માટે આ માત્ર કેન્દ્ર સરકારનો નિર્ણય નહીં ચાલે, આની અંદર બધા જ રાજ્યોને સંમત કરવા પડે. જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી બધા જ રાજ્યો સંમત થાય. બધા રાજ્યોની સંધ્યાબેન, બધા રાજ્યોની બજેટરી જોગવાઈ જુદી હોય, બધા રાજ્યોની બજેટરી જોગવાઈ જુદી હોય, બધા જ રાજ્યોનો આવક અને ખર્ચ જુદા હોય ને એ પ્રમાણે મને એમ લાગે છે કે થોડા સમય પછી પણ કેન્દ્રની સરકાર જીએસટી આમાં લાગુ કરવા માટે બિલકુલ બંધાયેલી. ઓકે, ચલો પોઝિટિવ સેન્સમાં આને જોઈ રહ્યા છે. તપનભાઈ, જો કે આનાથી ગેરફાયદા કેટલા છે? જે રીતે દિન બ દિન આજે ભાવ વધી રહ્યા છે, નુકસાન કોને છે? નુકસાન આમ જનતાના છે. સૌથી પહેલા હું ક્લિયર કરી દઉં કે હું કોઈ પાર્ટી પક્ષથી નથી, નથી મારા વિરોધી ભાજપ વાળા, કેમ કે એવું બોલવાના છો કે પછી લોકો આરોપ લગાવે કે ભઈ તમે બીજેપી તરફથી છો, તમે કોંગ્રેસ તરફથી છો. જે મહેશભાઈ હમણાં કીધું કે 2012 માં ડીઝલનો ભાવ અને બેરલનો ભાવ ઇમ્પોર્ટ પ્રાઇસ લગભગ સરખી હતી, જે વધારે કે ફેરફાર થી અત્યારમાં ત્યારમાં 2012 માં મહેશભાઈ ડીઝલના બેરલનો ભાવ હતો 130 રૂપિયા બેરલ, ડીઝલનો ભાવ હતો 46 રૂપિયા લીટર. 2013 માં થયું 115 રૂપિયા બેરલના ભાવ, 54 રૂપિયા લીટર ડીઝલનો ભાવ. 2014 ખાસ વર્ષ છે, 110 રૂપિયા બેરલના ભાવ હતા, ડીઝલનો ભાવ તો 54 રૂપિયા. એટલે અત્યારે આપણે જોઈએ તો જે બેરલનો ભાવ હોય છે એનાથી અડધી પ્રાઇસ ડીઝલની હોય છે લીટર ઉપર. એના પછી કન્ટિન્યુ ભાવ ગગડ્યા છે. આજનો બેરલનો ભાવ આજનો
71 રૂપિયા સમથિંગ પૈસા છે અને ડીઝલનો ભાવ 72 રૂપિયા છે. તમે જો કે ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયો છે. હું વ્યાપારી છું, સરકાર ઈચ્છે તો આની અંદર કંટ્રોલ કરી શકે છે, પણ મને લાગે સરકાર આજે સરકાર નથી, વ્યાપારી બની ચૂકી છે. એ પોતાનું નુકસાન ક્યાં કરવા માંગતી નથી. કેન્દ્ર સરકાર અઢળક નફો કરી રહી છે આ ક્ષેત્રમાંથી. બહાના કરીને સબસિડી બંધ કરી, સબસિડી કેટલી તે આપણને ખબર નથી. એક્સાઇઝ ઓછી કરી વધારી ક્યાં ગઈ કઈ. આમ જનતાને કઈ ખ્યાલ આવે, ટ્રાન્સપરન્ટ થઈને જનતાને વચ્ચે આવે તો ખ્યાલ પડે કે આ ભાવ સાચા હતા કે ખોટા હતા. અમને તો આજે પણ 2014 પહેલાનું જે રાજ હતું અત્યારે ગમી રહ્યું છે. ઓ મોટી વાત છે આ તો મહેશભાઈ, 2014 પહેલાનું રાજ હવે કહો. આ અહીંયા કેસરીઓ દેખાઈ રહ્યો છે. મને એમ લાગે છે સંધ્યા નહીં, ગમે ન ગમે પોતાના ઉપર નિર્ભર કરતો વિષય છે. રજે રજની માહિતી આપણી પાસે હોવી જોઈએ. એમણે બહુ સાચી વાત કરી કે ક્રૂડ બેરલ 2014 પછી ઘટ્યું. એ કોઈ અંધારામાં રાખવા જેવી બાબત નથી કે નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે એને ચોરી લીધી. જવાબ લાંબો છે, સાંભળવાની તૈયારી સાથે કહું છું. જવાબ એ છે કે જે પ્રકારે સબસિડીની પણ બંને ભાઈઓ એ વાત કરી, જે પ્રકારે કેન્દ્રની સરકાર પહેલા કેન્દ્ર, હું એને પર કોઈ આક્ષેપ નથી કરતો. હું જનરલ જે કન્ડિશન ની અંદર સરકાર ચાલતી હતી, જે પ્રકારે બજેટરી પ્રોવિઝન થતા હતા, કેવી રીતે પ્રાઇસ કંટ્રોલમાં આવતા હતા, અઢળક રૂપિયાઓ સબસિડી આપી અને કેન્દ્ર સરકારની બજેટમાં ડિફિસિટ હતી. કોઈ પણ ધંધો, તપનભાઈ ધંધાર્થી છે, હું એને વર્ષોથી ઓળખું છું, એનો ધંધો 5 વર્ષ ખોટમાં ચાલે, 7 વર્ષ ચાલે, પછી ક્યારેય નફો નહીં કરે. તમારી હંમેશા કોઈ પણ સરકાર છે તો એનું આવક અને જાવક ને ક્યારેક બેલેન્સ કરવી પડે. જે પ્રકારના ખાડા ખોદાયા હતા છેલ્લા 10 વર્ષની અંદર, એને આ કેન્દ્રની સરકારે પૂરવાના નહીં. કેન્દ્રની સરકારનો સ્પષ્ટ અભિગમ હતો કે જે પ્રકારે ક્રૂડ અને ઓઇલના ભાવ ઘટે છે, એમાંનો પેલો જે ઘટે, મારી વાત સાંભળો, હજી સાંભળો, ના હજી મારો જવાબ પૂરો નથી. એનો એક ભાગ સીધો કન્ઝ્યુમરને ફાયદો આપ્યો છે, થોડા થોડા ભાવ ઘટ્યા છે. બીજો ભાગ જે નુકસાન હતું કેન્દ્રની સરકારમાં 1,20,000 કરોડની જે સબસિડી ડેફિસિટ હતી એમાં ગયું છે. આ સરકારે એવું નથી કર્યું, લોકોના ડેવલપમેન્ટ, ગરીબ માણસની યોજનાઓનો એક પૈસા સરકારે કાપ્યો નથી. અમે આ સરકારે જો એમાંથી પૈસા લીધા છે તો ગરીબો માટે છે. 18,000 ગામોની અંદર અમે વીજળી પહોંચાડી છે. 11,000 કિલોમીટર રોજનો રોડ બનતો હતો, આજે 54 કિલોમીટર. એમને ખબર હોય છે 54 કિલોમીટર બને છે. જે લોકો પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ ચલાવે છે અને સારો રોડ આપવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, એમાં અમે વાપર્યા છે. અને ઈમાનદારી પૂર્વક સાહેબ, એના માટે તો કોર્પોરેશન પણ લે છે, ટોલ ટેક્સ પણ ભરીએ છે, અને એક દિવાસરી લેવી હોય ને તો પણ ટેક્સ ભરવો પડે છે. મોંઘવારીનો આ પેટ્રોલ બોમ્બ છે, મોંઘવારી કંગાળ કરવા જઈ રહી છે આવનારા દિવસોમાં. અને જો પહેલી અસર થતી હોય ને, સૌથી પહેલી અસર જો જોવા મળતી હોય તો મારા ને તમારા ઘરમાં જોવા મળે છે, મહિલાઓનું બજેટ જે હોય છે તે ખોરવાઈ જાય છે. કારણ કે બાળકને પૈસા જોઈએ તો તેની મમ્મી પાસે જાય છે, પતિને રૂપિયા જોઈએ તો તેની પત્ની પાસે માંગશે, જો એનું પોકેટ ખાલી થઈ ગયું હોય તો. અને માટે જ મહિલાઓને કેવી રીતે અસર કરે છે તે આપણે મીનાબેન પાસેથી સાંભળીએ. મીનાબેન, મહિલાઓને કેવી રીતે અસર કરે છે આ પેટ્રોલ ડીઝલના ભાવ જે વધે તે? એક ગૃહિણી તરીકે હું જણાવું તો ખરેખર બહુ માર પડી રહ્યો છે. શાકભાજીથી શરૂઆત, સવારના દૂધથી માંડીને શાકભાજી, પછી બાળકોની શિક્ષણમાં પણ એટલો બધો માર પડ્યો કે ફીસ વધારો જે થયો ચાલી રહ્યો છે, પછી ટ્રાન્સપોર્ટેશનની ફીસનો પણ એટલો જ છે, લાગી રહ્યો છે ચાર્જ. તો આ બધી વસ્તુઓમાં અમારું આખું જે પણ બજેટ હતું એ આખું ક્યાંય ખબર નથી પડતી, પૈસો હાથમાં ટકતો જ નથી. આવી રીતનું થઈ રહ્યું છે. ક્યાંય પણ જાઓ, તમારે બહાર તો જવું જ પડશે, અને જવું પડશે એટલે તમારે પેટ્રોલથી એના ચાર્જિસ, બસ ભાડું, રિક્ષા ભાડું, જે પણ તમે કરતા હોય એમાં તમારું જાય. છોકરાઓ બી મોટા થઈ ગયા હોય એટલે એને પણ એની રીતે અલગ રીતે જવાનું હોય. તો આખું જે આખું છેલ્લા 5 વર્ષથી 2 વર્ષથી જે પણ બજેટમાં ચાલી રહ્યા હોય, કે અમુક જે આખું બજેટ બનાવ્યું હોય કે જેમાં અમુક પ્લાનિંગ સેવિંગના ખાતે નાખવાનું હોય, અમુક જરૂરી ખર્ચા માટે કોઈ ફ્યુચર પ્લાન કર્યો હોય, તો આ બધાના જે ફિક્સ અમાઉન્ટ અમારે જે આપવાના હોય એમાં તો આખું રૂટીન જ બગડી ગયું છે. તો હવે સેવિંગ માટે પણ હવે રૂપિયા નથી પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો તેની અસર સીધી જોવા મળશે આ બધા જ ઉપર, ટ્રાન્સપોર્ટેશન ઉપર અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર. જી હિમાંશુભાઈ, પરંતુ પહેલા જે મહેશભાઈ આરોપ લગાવતા હતા આપની ઉપર કે કોંગ્રેસે જે કર્યું
એ અત્યારે સરભર કરી રહ્યા છે, અહીંયા કંઈક સેટલમેન્ટ એટલે બેલેન્સ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અહીંયા બે પોલિટિકલ પાર્ટીઝ જે પણ કરે, પરંતુ જનતા કેમ ભોગવે આમાં? હિમાંશુભાઈ, સી સંધ્યાબેન, બેઝિક વસ્તુ એવી છે કે પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ છે ભારત સરકારનું, એ આખું પેટ્રોલિયમનું બધું પરચેસ, રો મટીરિયલ ક્રૂડ ઓઇલ એની રિફાઇનરીમાં જાય અને એનું સેલ, આનું આખું પ્લાનિંગ કરવામાં આવે છે. જ્યારે મનમોહનસિંહજી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે $110 બેરલ એવરેજ ચાલતું હતું. એપ્રિલ 14 થી માર્ચ 2016ની વાત કરું તમને, 64% ક્રૂડ ઓઇલના પ્રાઇસ ઘટી ગયા, 64%. પણ એ ગાળા દરમિયાન ભારત સરકારે એક્સાઇઝ 126.6% પેટ્રોલ પર નાખી, એટલે 9.48 રૂપિયાની જે એક્સાઇઝ હતી એના ઉપરથી એને 21.48 રૂપિયા કરી દીધી. યુ થિંક અબાઉટ ધ ઇન્ક્રીઝ હાઈક 13 વખત. અને ડીઝલનો જે બેફામ ભાવધારો થયો ખેડૂતોને પણ, જે વધારે સૌથી ઇફેક્ટિવ છે, અને આમ તો ઘણા બધા લોકો અત્યારે ડીઝલ વ્હીકલ જ વાપરે છે, એમાં 386.8% એક્સાઇઝ વધારી, જે અનબિલીવેબલ છે પેટ્રોલ કરતા. એટલે 3.56 રૂપિયા પર લીટર જે હતી એક્સાઇઝ, એ 17.33 રૂપિયા થઈ ગઈ. હવે તમે વિચાર કરો કે આ ભાવ વધારો એ કમરતોડ ભાવ વધારો નથી, આર્થિક નીતિઓનું ઘણું બધું આમાં ધ્યાન રાખવું પડે છે. તમે રાતોરાત નોટબંદી કરો, જીએસટી લાદી દો, એટલે અમે બી ધંધા ઓછા થઈ ગયા. વેપારી વર્ગ આજે મરેલો છે. તમે કોઈને પણ પૂછો, ભલે પક્ષમાં આ લોકો માનતા ના હોય કે માનતા હોય, પરંતુ એમને તમે ડાયરેક્ટલી પૂછો લોકોને, સમાજ ઉપર બિઝનેસ પર ઇફેક્ટ આવી છે કે નથી આવી, જીએસટી અને નોટબંધીએ આખા દેશમાં વ્યાપક અસરો કરી છે, એમાં કોઈ બે મત નથી. જેનો રોકડીનો ચાના લારીવાળાથી માંડીને જે કેશ ઉપર થોડો મોટો નાનો મોટો ધંધો કરતા હતા, એ લોકો તો સાવ ખતમ થઈ ગયા છે, જેના કારણે આખી ઇકોનોમી પર એની ઇફેક્ટ આવી છે. અને આજે પણ તમે, આજે પણ આ સરકાર એટીએમ મશીનમાં પૂરતી કેશ નથી આપી શકતી. જી, વોટ ઇઝ ધ રીઝન? જી, શું રીઝન છે? પણ એ તો એમ જ કહે છે, કોંગ્રેસ ઉપર ઢોળી દે છે પાછા. મેં ભાઈ, એમને તો બધું કોંગ્રેસ પર ઢોળીને તો સત્તા લીધી છે, હવે તો પ્રજા પણ સમજવા માંડી છે કે કોંગ્રેસ પર ઢોળી ઢોળીને કેટલું કરશે. હા મહેશભાઈ, ભલે ઢોળતા, એ ડેવલપમેન્ટની ગમે એટલી વાતો કરે, લોકોની સામે જ છે ડેવલપમેન્ટ. આજ આજ વિકાસ છે, આજ વિકાસ છે મહેશભાઈ. એટલે મારે બોલવાનું છે કે તમે બોલશો? હિમાંશુભાઈ જવાબ આપો, એવી રીતે મને જો તક આપતો હોય તો હું બોલું, મને વાંધો નથી, મને કોઈ વાંધો નથી. પહેલી વાત, હિમાંશુભાઈ ખૂબ સારા આંકડા હતા, એક્સાઇઝ ડ્યુટી વધી, માનો છો ને? હું માનું છું. અમે, મેં પહેલા કહ્યું કે અમે કોઈ વસ્તુ અંધારામાં એમની જેમ રાખી નથી, અમે છુપાયા વગર લૂંટે છે. પણ મારું એમ કહેવાનું છે કે હિમાંશુભાઈ એ પણ આંકડાના બહુ તજજ્ઞ છે બધા. એ પણ કીધું હોત કે ભારત સરકારે નરેન્દ્રભાઈને જ્યારે આ દેશ સોંપ્યો ત્યારે કેટલી ડિફિસિટ હતી, કેટલો ખાડો ઊંડો ખોદેલો હતો, એને પૂરવો કે કેમ, એ પણ એમને કહેવાની જરૂર. બીજું, મેં પહેલા સાત કરી હતી તમારી પાસે, મીડિયાની ઉપર લખાયેલું છે કાળા દિવસો, કે જ્યારે એના નાણા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓ ત્યાંથી બારોબર પેટ્રોલ ના સોદા કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના 4 વર્ષના શાસનમાં નથી થયું, અમે ગરીબોની એક યોજના નથી, અમે 18,000 ગામડામાં વીજળી પહોંચાડી છે, અમે જનધનની યોજના લાવી છે, અમે જન ઔષધિની યોજનાઓ લાવ્યા છીએ, અમે રોડ બનાવીએ છીએ, અમે રૂરલ ડેવલપમેન્ટના કામ આજે પણ કરીએ છીએ. આ કામ એમને નથી થતા બેન, ખાલી તિજોરીએ અમે 100% કહીએ છીએ. જનતા પણ ટેક્સ ભરે છે, બિલકુલ, એટલે કહે છે કે એનો અમે પારદર્શક વહીવટ કરીએ છીએ, જનતાનો પારદર્શક વહીવટ કરીએ છીએ. 4 વર્ષના શાસનમાં અમારી ઉપર એક પણ ભ્રષ્ટ
ભ્રષ્ટાચાર નો હાથ નથી, એ અમારી ઉપલબ્ધિ છે. માત્ર સબસિડી વાપરી નાખે કે બારોબાર પેટ્રોલના સોદા કરે કઈ ના થાય. ખેડૂતો માટે પ્રમાણિકતાથી વાપરી. બિલકુલ હિમાંશુભાઈ, મહેશભાઈ એ બહુ જોરથી બોલવું પડે છે, એટલા માટે મારે જોરથી બોલવું પડે છે. તમે છ જણા મને પ્રશ્ન પૂછો છો ને, મને સમય નથી સરકાર, એટલા માટે. હિમાંશુભાઈ તમે ભૂતકાળ ભૂલી જાઓ છો, હમણાં પરેશભાઈ કહેતા હતા તમે ભૂતકાળ ભૂલી જાઓ છો. દેશના ત્રીજા ભાગમાં વીજળી નહોતી, એ તમે ભૂલી જાઓ છો. એ ભાજપની સરકારે 60 વર્ષે આવીને કરવી પડે ને, એ ભૂતકાળ ભૂલી જાઓ છો ને, એટલે અમારે જોરથી બોલવું પડે છે. ઓકે, ભૂતકાળ જો. અરે હજી તમારી જીએસટી નોટબંધીની કેસેટ જે છે હજી ચાલે છે, આટલા બધા ઇલેક્શનો પછી પણ ભારતીય જનતા પાર્ટી કર્ણાટકની અંદર લોકોએ અમને મેન્ડેટ આપ્યો ને, એ સ્વીકારવું જ પડે સાહેબ. ઓકે, જે ભૂતકાળ અમે ભૂલતા નથી મહેશભાઈ, જોરથી બોલવાથી જૂઠાણાઓને સાચા જોરથી બોલવાથી એટલા માટે તમને પાંચ સાબિત ન થઈ શકે, સાચું સાંભળવાની ક્ષમતા તમારી નથી ને, એટલા માટે મારે જોરથી બોલવું પડે છે. મને બોલવા દેશો, બધા મોદીઓના શું ભ્રષ્ટાચાર છે અમને બોલવા દેશો? છે જ નહીં, તમે ક્યાંથી બોલો? પ્લીઝ બોલવા દેશો, બોલો. પરિસ્થિતિ શું છે કે આજ ભારતીય જનતા પાર્ટી ગાડા લઈને જયારે આ દેશનું કમ્પ્યુટરાઇઝેશન થતું હતું ત્યારે ગાડા લઈને પાર્લામેન્ટમાં ગઈ હતી કે આ દેશમાં કમ્પ્યુટરાઇઝેશન ના થવું જોઈએ. આ દેશમાં ટેલિકોમની ક્રાંતિ થઈ ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરતી હતી. કમ્પ્યુટર આવે તો કે હવે નોકરીઓ નહીં મળે. બુલેટ ટ્રેન એ આજના જમાનામાં પોસાય એવી વસ્તુ નથી, કારણ કે નહીં, કારણ કે તમારે અત્યારે લોકલ ટ્રેનો રાજકોટમાં કુંડલામાં ઘોડાગાડી ચાલતી, લોકલ ટ્રેનો પણ આજે સારા સમયસર ચાલતી નથી. એને ફાસ્ટ કરવાની જરૂર છે, એમાં સેફટી લાવવાની જરૂર છે. પછી બુલેટ ટ્રેન લાવો, વી ડોન્ટ માઇન્ડ ઇટ, પણ તમે 60 વર્ષના સેફટી લઈ શકો ને, 4 વર્ષમાં લઈ દીધું બધું. અને તમે તો એમ કહેતા હતા કે અમે આઈને બધું કરી દઈશું, કરીએ છીએ, પણ તમે ના કરી શક્યા. લોકો એ બચે પાર્ટી માટે એક વાત કે અમે 60 વર્ષ ના કરી શક્યા અને અમારી પાસે 4 વર્ષનો જવાબ પડ્યો છે. મહેશભાઈ ને વાત કરી લેવા દો, પછી હું બોલું. ના ના, આપણી પાસે પછી એનો સમય નથી, આપણે બોલવું હોય તો પછી એક જ વ્યક્તિ આખો કલાક બોલી શકે છે. મહેશભાઈ મારો સવાલ આટલો જ છે કે તમે 60 વર્ષ વાત કરી લો. જો આ મોંઘવારીની ગાડી છે જે પાટા પર જો લાવવી હોય, એટલે કે સરળ બનાવવી હોય, તો કયા રસ્તા હોય શકે? સંજીવભાઈ પાસેથી એક ક્વિક રિએક્શન લઈ લઈએ. જી સંજીવભાઈ, આ મોંઘવારીને જો ઓછી કરવી હોય તો આ રોકવાનો કોઈ ઉપાય ખરો? સરકાર તો હજી કશું કહી નથી રહી, એ ખાડા પૂરી રહી છે એવું કહે છે. ફ્યુઅલ પ્રાઇસીસ ઘટાડવા માટે સરકાર પાસે એક જ રસ્તો છે કે જે ફ્યુઅલ પ્રાઇસીસ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, ભારત સરકાર એના પર ઓછું કરે તો એનો પ્રાઇસીસ ઓછા થાય. સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટ, રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ એનો વેટનો પણ જે ટેક્સીસ છે એ પણ ઘટાડવો પડે. એટલે આમાં ભારત સરકાર ઉપર એકલો દોષ દેવાથી કંઈક બને એવું નથી. આમાં ભારત સરકારે ને ઇન્ડિવિજ્યુઅલ રાજ્યોએ દરેકે પોતાનો ટેક્સ રેટ ઓછો કરે તો જ આમાં થાય એવું છે. અને સાથે સાથે એક વસ્તુ બી સમજવાની જરૂર છે કે ઇકોનોમી એટલે આજે બેલેન્સ છે. આજે મારે રિસીટ્સ ઘટાડો ચોક્કસ કરી શકે, પણ આજે એક વસ્તુ બી સમજવાની જરૂર છે કે જે ટેક્સીસ કે પેટ્રોલમાંથી જે ટેક્સીસ આવે છે એ મોટાભાગની વસ્તુ આજે ખેડૂતોના હિતમાં જ વપરાઈ રહી છે. તો આજે જો આ ટેક્સીસનું રેવન્યુ ઓછું થશે તો આ બેનિફિટ ઓછા થશે. તો આજે ક્યાં ને ક્યાં બેલેન્સિંગ તો ગવર્મેન્ટે કરવું પડશે. ના ના, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત. અર્થશાસ્ત્રી ખોટા વધારવા માટે કેટલું બધું રાહત આપવામાં આવી, તો ક્યાંથી આવે છે પૈસા? આજે આખા વર્ષમાં બજેટમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આટલો ટેક્સીસ આવશે, તો આજે ટેક્સીસ નહીં આવે તો ખેડૂતો પર આવેલી વસ્તુ ઓછી થશે, એ લોકોના બેનિફિટ ઓછા થશે. તો આ સમજવાની જરૂર છે. આક્ષેપો કરવાથી કે હું પણ એવું માનું છું, પ્રાઇવેટ સેક્ટરને કેટલો બેનિફિટ થયો છે બજેટમાં? આપ ખેડૂતો માટે કોઈ પણ પક્ષે કઈ કર્યું નથી, માત્ર ને માત્ર
પ્રલોભનો આપવા સિવાય ખેડૂતો માટે કોઈ આજે આજે પણ એમએસપી નો મામલો અટકેલો છે. મને દુહાઈ દેતા હતા તમે જોર જોર થી બોલો છો, હંમેશા આપણી વાત એવું માફ કરવાથી ખેડૂત સમુદાય નો કોઈ ઉદ્ધાર થવાનો નથી. એ બે સાચી વાત. તમે આ ક્ષેત્ર માટે યોજનાઓ નહીં બનાવો ત્યાં સુધી, અને 60 વર્ષ સુધી આ લોકો નથી બનાવી તમે માનો છો. એનો અર્થ એ છે કે 60 વર્ષ સુધી કોંગ્રેસે ખેડૂતો માટે કોઈ યોજના નથી બનાવી. સ્વીકારે છે અને હિમાંશુભાઈ સાંભળે, કોંગ્રેસ ક્યાં સુધી કટ કરે છે? સંજીવભાઈ ભારતીય જનતા, મેં હું નથી કહેતો, આભાર નથી કહેતો, હું નથી કહેતો, એ તમારે વિચારે તમે કોઈ યોજના નથી બનાવી એ કે છે, હું નથી કહેતો. અમે તો અમે તો ખેડૂતો માટે જીએસટી અંદર લેવામાં આવે તો આના ઉપર રેટ કંટ્રોલ થઈ શકે છે. જેમ આપણે અર્થશાસ્ત્રી સાહેબ છે એમને કીધું કે મુંબઈમાં ભાવ અલગ છે, દિલ્હીમાં ભાવ અલગ છે, ગુજરાતના ભાવ અલગ છે, એ જીએસટી લાવવામાં આવે તો સર્વાખા ભારતમાં એક જ રેટ આવી શકે છે. તપનભાઈ તમને જો આટલી અર્થશાસ્ત્રીએ જે સમજ કીધી એ સમજ રિસીપ્ટ અને ખર્ચ એ બંનેનું બેલેન્સ થવું જોઈએ. જીએસટી જયારે આવ્યો ત્યારથી આ ભવિષ્યમાં મેં પહેલા પણ કહ્યું કે સરકાર આ બંને જીએસટી માં લાવશે. તમે સમજવા તમને ખબર જ નથી ભાઈ, જેને ખબર છે મને ખબર, જેને ખબર છે એને સમજવા તૈયાર નથી. વાત કરવા માટે દરેક રાજ્ય સમજવું પડે, દરેક રાજ્ય નું બજેટ હોય. આપણે વાત આજે જયારે જીએસટી નો અમલ થયો ત્યારે જીએસટી કાઉન્સિલમાં દરેક સ્ટેટ ગવર્મેન્ટના ફાઇનાન્સ મિનિસ્ટરોની હાજરી હતી અને એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો હાલના તબક્કે એનો ઉલ્લેખ નહીં કરવામાં આવે, એનો ઉમેરો નહીં કરવામાં આવે. એટલે અત્યારે જ્યાં સુધી જીએસટી કાઉન્સિલ એ નક્કી ન કરે ત્યાં સુધી એનો અમલ શક્ય નથી. એમાં દરેક સ્ટેટનો રિપ્રેઝન્ટેટિવ તમને ખબર જ નથી. ત્યારે કોંગ્રેસ ના રાજ્ય હતા હિમાંશુભાઈ, મારે બોલવું જ પડે જે એમને નક્કી કર્યો આદિકાળથી સૌથી વધારે ઇન્કમ જો કોઈ હોય કેન્દ્ર સરકારની, એમાં સરકાર પછી ગમે તેની હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે કોંગ્રેસ હિમાંશુભાઈ પણ માનવું પડે એમાં પેટ્રોલ અને ડીઝલ નો જે ટેક્સ છે એમાંથી જ હોય. ઓકે હિમાંશુભાઈ હવે આપનું રિએક્શન. સંધ્યાબેન બેઝિક વસ્તુ શું છે કે સંજયભાઈ જે જીએસટી ની વાત કરી એ જીએસટી માં સૌથી પહેલા જીએસટી આવ્યો ત્યારે પણ કોંગ્રેસ ની માંગણી હતી જ કે જીએસટી ની અંદર પેટ્રોલ ને તમારે ડીઝલ ને સમાવી લેવું જોઈએ જેના કારણે આ બધા ભાવોનું કંટ્રોલ રહે. મીટિંગમાં હા પાડી હતી કે ના પાડી હતી? તો પછી મીટિંગમાં માંગણી સમગ્ર કેન્દ્ર
અમારી કેન્દ્રીય નેતાગીરીએ પણ માંગણી કરી. ધીમે ધીમે એક એક કરતા ઓછા કરતા ગયા. ચલો મીનાબેન, મારે ખાસ એક કહેવું છે કે શિક્ષણમાં જે પણ થયું છે, અમારે જે ગૃહિણીઓ અને મધ્યમ વર્ગની હમણાં જયારે વાત કરી તો એ મુજબ અમારે પેટ્રોલ અને શિક્ષણ આ બે વસ્તુમાં રાહત થાય એવું ક્યારે થશે? મહેશભાઈ ને મારે જરા પૂછ્યું, મોટો માર જે પડી રહ્યો છે શિક્ષણની જે પણ વાત છે બેન, 100% થશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોને આપણી પાસે સમય નથી. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ જે રીતે ડિબેટમાં આપે જોયું કે જે રીતે ગરમા ગરમી અહીંયા થઈ રહી છે, એ જ રીતે જનતા અત્યારે ઉકળી ગઈ છે કે આખરે કરવું તો કરવું શું, જાય તો જાય કહાં, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. બીજેપી કોંગ્રેસ અને કોંગ્રેસ બીજેપી પર આ માછલા ધોઈ રહી છે, પરંતુ જનતા ક્યાં જશે આમાં? આપણે તમારે જ વિચારવાનું છે. ખિસ્સા ખાલી કરવા માટે તૈયાર રહેજો, બસ આટલું જ કહેવું છે મારે. રજા આપશો.